ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ હોમગાર્ડ યુનિટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ યુવાનના પરિવારને વેલફેર ફંડમાંથી રૂપિયા 2 લાખને 5,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમયે તળાજા નગરપાલિકા પ્રમુખે તળાજા પોલીસ અધિકારી જેકે મુડિયા, હોમગાર્ડ સ્ટાફ અને પોલીસ સ્ટાફ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર પધારેલ નગરપાલિકાના પ્રમુખ છે તેમજ જેકે મુડિયા સાહેબ, ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એસપી સરવૈયા સાહેબ તથા તળાજા યુનિટના ઓફિસર કમાન્ડિંગ તેમજ અધિકારીશ્રી તથા પધારેલ મહેમાનશ્રીઓ તથા તમામ જવાનો તેમજ આજે જે વેલફેર ફંડ પ્રાપ્ત કરનાર છે એમના વારસદાર છે। આ જે વેલફેર ફંડ છે એ તમામ જવાનો દર વર્ષે 300 રૂપિયા એ પોતાના ફરજમાંથી કપાત કરી અને ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળને આપવામાં આવે છે। અને આ જે સહાય છે જે જવાન કુદરતી રીતે કે પછી ફરજ દરમિયાન આકસ્મિક જે અવસાન થાય છે એમને ગુજરાત સરકાર તરફથી આ સહાય પૂરી પાડવામાં આવે છે। તો આજે 2,05,000નો જે ચેક છે એ નરેન્દ્રભાઈ દવે એમના વારસદારશ્રીને આ ચેક અર્પણ કરવામાં આવે અને આ ચેક તમામ જવાનોના જ આ વેલફેર ફંડ છે અને એમાંથી જ આ સહાય અવસાન પામેલ જવાનોને પૂરી પાડવામાં આવે છે। જે વેલફેર ફંડનો ચેકનું વિતરણ આજે કરેલ છે એ આવરણ પ્રસંગે અત્રે પધારેલ તમામ મંચસ્થ અધિકારીગણ તથા તમામ હોમગાર્ડના મિત્રો, હું તો ફક્ત એટલું જ કહીશ કે આ યોજના સારી છે, અઘટિત ગમે ત્યારે બની શકે છે, પણ એટલું જ કહું કે મારી રહેતી દરમિયાન કોઈને આ ઓફિસમાંથી ચેકનું વિતરણ ન કરવામાં આવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું। કોરોના તો એક મહામારી બાના સ્વરૂપે છે, બાકી આવું હવે અવારનવાર આ સંજોગ પ્રમાણે બનતું જ રહેવાનું છે। હજી ત્રીજી વેવનો ખતરો આપણી માથે જ છે, આમાં આપણે સૌ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા જેટલી અંગત કાળજી રાખવામાં આવે અને ફરીવાર કહું છું કે આ ઓફિસમાં મારી હયાતી દરમિયાન તળાજા પોસ્ટેથી વધારે ડીએસએ છે તથા પ્રમુખ સાહેબ તળાજા નગરપાલિકાના જે આપણા તળાજા હોમગાર્ડ યુનિટના પ્લાટોન ચાર્જર નરેન્દ્રભાઈ દવે જે 1990ની અંદર ભરતી થયા હતા તેમનું કોરોના કાળની અંદર મૃત્યુ પામેલા છે અને જેઓ તળાજા હોમગાર્ડ યુનિટની અંદર સારી એવી સેવા બજાવતા હતા અને દરેક હોમગાર્ડને પોતે મદદરૂપ થતા હતા। આ ઉપરાંત તેઓ પીટી પણ લેતા હતા અને બ્રેડ પણ એ પોતે કરાવતા હતા જે અત્યારે અમારી વચ્ચેથી પોતે જતા રહ્યા છે જે અમારે એમની ખૂબ જ ખોટ વર્તાઈ રહી છે જે ખોટ લગભગ કોઈ પૂરી કરી શકે તેમ નથી। ધરમસિંહ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, તળાજા, ભાવનગર।